पर अकस्मात वारंवार थता जोया हशे अने तेमा पण प्राणियों अकस्मात थाय तो तेना पर कोई ध्यान आपता नथी। तेवामां हाईवे पर प्राणियों अकस्मात थता अटकाववा लोकोमां जागरूकता लावा माटे पशु प्रेमी एवा किरीटभाई नागरे एक अनोखो प्रयास कर्यो छे। किरीटभाई नागरे हाईवे पर थता प्राणियों अकस्मात ने लईने लोकोमां जागरूकता लावा माटे 2600 किलोमीटर नी चारधामनी साइकल यात्रा करी छे। किरीटभाई ने आवो विचार केवी रीते आव्यो आ अंगे चर्चा करवा माटे आजे अपनी साथे गुजरात फर्स्टना जनमंच पर पशु प्रेमी अने चारधामनी साइकल यात्रा करनार किरीटभाई नागर जोड़ाया छे। तो आवो तेमनी साथे चर्चा करिए। तो किरीटभाई, आपे अमदावादथी साइकल यात्रा करी, केटला किलोमीटरनी आ यात्रा रही छे? અમે અમદાવાદથી ચારધામની યાત્રા કરી છે। હું અહીંથી પહેલાં જયપુર ગયો હતો, જે ખાટુ શ્યામજીનું મંદિર છે, અને ત્યાંથી મેં યમુનોત્રી પછી ગંગોત્રી પછી મારી ઈચ્છા થઈ કે હું ગૌમુખના દર્શન કરું, જ્યાં મા ગંગાનું ઉદગમ સ્થાન છે, જ્યાં આપણે કોઈ બહુ રોજના ત્યાં 150 જેમની એન્ટ્રી થાય છે, 150 એન્ટ્રી મળે છે। તો ત્યાં મેં ફોર્મ ભરીને અને મેં મારે ત્યારે ગૌમુખની યાત્રા પૂરી કરી, 22 કિલોમીટરની જર્ની એ મેં 2 દિવસમાં પૂર્ણ કરી હતી। પછી ગૌમુખ પછી હું કેદારનાથ માટે રવાના થયો અને કેદારનાથથી પછી મેં બદ્રીનાથની યાત્રા પૂર્ણ કરી હતી અને સંપૂર્ણ યાત્રા મેં સાયકલથી પૂર્ણ કરી અને એમાં મારું અભિયાન હતું સેવ એનિમલ્સ સેવ બર્ડ્સનું। અને મેં યાત્રા મેં ગરમીમાં શરૂ એટલે કરી હતી કે ગરમીમાં પ્રાણીઓ એટલા બધા પરેશાન થાય છે, હેરાન થાય છે, તો એક માણસ ઉપર શું થાય છે, એટલે આ યાત્રા મેં ગરમીમાં શરૂ કરી હતી 16 એપ્રિલના દિવસે। જે કિરીટભાઈ, યાત્રાનું મૂળ કારણ શું હતું, કેમ પ્રાણીઓ માટે તમે યાત્રા કરીને શું સંદેશો આપવા માંગતા હતા? આજકે લોકો હાઈવે ઉપર ગરમીના વેકેશનના લોકો ફાસ્ટ ગાડી ચલાવતા હોય છે, જેમાં પ્રાણી બહુ જ અકસ્માત થતા હોય છે, અને હું ત્યાં રાજસ્થાનમાં જે ગૌશાળા છે, યુપી હરિયાણા, ત્યાં ગૌશાળામાં મેં વિઝિટો કરી, ત્યાં જે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં લોકોને મેં બધાને જાગૃત બી કર્યા કે તમે ગાડી સ્લો ચલાવો, તમે વેકેશન છે એનો મતલબ એમ નહીં કે તમે એનિમલ્સ વિશે થોડું ઘણું સારું વિચારો, અને એમના હવે જે એક્સિડન્ટ મેં જોયા હતા મેં મારી આંખો નજરે, તો કોઈના પગ ડેમેજ છે, કોઈ એનિમલ્સ પૂરેપૂરું ડેમેજ છે, આ વસ્તુ મને બહુ જ ખરાબ લાગી હતી। બિકોઝ લોકો અત્યારે બહુ ફાસ્ટ વ્હીકલ ચલાવે છે, તેથી બહુ ઘણું બધું નુકસાન પ્રાણીઓને થતું રહે છે, એટલે પછી મેં સાયકલ ચલાવીને અને આ યાત્રા પૂર્ણ કરી હતી। તો આપણે આ યાત્રા ક્યારે શરૂ કરી અને આ યાત્રા કેટલા કિલોમીટરની હતી ને આ યાત્રા પૂર્ણ થતાં કેટલો સમય લાગ્યો? આ યાત્રા મેં 16 એપ્રિલે શરૂ કરી હતી અને આ મારી 2 મહિના પૂર્ણ થઈ 18 તારીખે હું અમદાવાદ આવ્યો રિટર્ન। 2600 કિલોમીટર મારે જી। કિરીટભાઈ, તમારા માટે આ યાત્રા કેટલી પડકારરૂપ હતી? યાત્રામાં જે યમુનોત્રી નાળો જે રોડ છે અને ગંગોત્રીનો જે રોડ છે એ ટોટલી ફોરેસ્ટ જંગલ એરિયા છે, તો ત્યાં થોડો એનિમલ ઇસ્યુ રહે છે, લોકો આપણને કહેતા બી રહે છે કે ભાઈ તમે 4 વાગ્યા પછી 5 વાગ્યા પછી સાયકલ ના ચલાવો, કેમ કે અહીંયા ગમે ત્યારે લેપર્ડ એટેકના બહુ જ બધા ઉત્તરાખંડમાં કિસ્સા બનતા હોય છે। અને જે ગૌમુખ છે એમાં સ્ટાર્ટિંગમાં જ ફોરેસ્ટવાળા તમારા પાસે ફોર્મમાં સહી કરાવી નાખે છે કે મતલબ ત્યાં કોઈ ટાવર બી નથી, કોઈ મોબાઈલ બી નથી કે કશું મેપિંગ બી નથી, તમારે નદીના કિનારે કિનારે રસ્તો જોઈ જોઈને તમારે ગૌમુખની યાત્રા પૂર્ણ કરવાની હોય છે, એમાં રસ્તા બી નથી, તમારે પહાડ કૂદી કૂદીને જવું હોય છે। અમુક કિસ્સા એવા બી બન્યા હતા કે કોઈ મિસિંગના કેસ બી ત્યાં ઘણા બધા હતા, અને છે સ્ટાર્ટિંગમાં 16 કિલોમીટર સુધી કોઈ હોટલ બોટલ કશું જ ઉપર નથી, એક ઓન્લી ફોર એક આશ્રમ આવે છે ત્યાં તમને રોકાણ મળે છે, અને એ આશ્રમમાં તમે રોકાણ કરી આગળની જે 4 કિલોમીટરની જે જર્ની છે એ તમે પૂર્ણ કરી શકો છો। ત્યાં તમારે કોઈ બી મતલબ રસ્તા હોય છે ત્યાં મેપિંગ કશું નથી, હા ત્યાં રસ્તામાં એમાં થોડી તકલીફ પડી હતી બટ થોડું નોલેજ હતું કે ભાઈ જ્યાં રસ્તા ના મળે તો ત્યાં માણસના નીચે પગલા દેખાય, તો પગલાના દ્વારા મેં ત્યાં માર્ગ શોધ્યો હતો અને ગૌમુખ સુધી હું પહોંચ્યો હતો, અને ઉપરથી ઘણી જગ્યાએ ભૂસંકલન બી થતું રહે છે, નાના નાના પથ્થરો બી પડતા રહે છે, અને થોડી ઘણી તકલીફ પડી હતી, પણ ઈચ્છા હતી કે મારે આ યાત્રા પૂર્ણ કરવી છે। છેક સુધી લાસ્ટમાં ગ્લેશિયર હું જ્યારે પહોંચ્યો ત્યાં ગૌમુખના મેં દર્શન કર્યા, અને ત્યાં બી મતલબ જે બરફના મતલબ ટુકડા છે ઉપરથી હેઠા પડતા હતા, અને ત્યાં ઠંડી બી વધારે હતી, માઇનસમાં ઠંડી હતી। તો કિરીટભાઈ, એ યાત્રા કઈ દિશામાં રહી અને યાત્રા થકી તમે શું સંદેશો આપવા માંગો છો? આવનારા સમયમાં હું જ્યાં બી જઉં છું કે બધાને જે વ્હીકલ્સ ફાસ્ટ ચલાવતા હોય છે એ લોકોને બી જાગૃત કરતો રહું છું કે તમે પહોંચવું તો વહેલા બી છે અને મોડું બી છે, પણ તમે એવો કોઈ કામ ના કરો કે પ્રાણીને નુકસાન થાય,
અને પ્રાણી માત્ર બિસ્કિટનો તમે ભૂખ્યું હોય છે, ખાવાનું ભૂખ્યું હોય તમે એને પથરો મારીને એને ઇગ્નોર ના કરો. હું બી ગયો, મને બી ઘણા બધા કૂતરા મળ્યા જે મને જોઈને બસવા લાગ્યા, પણ મેં મારી જોડે હંમેશા બિસ્કિટના પેકેટ રાખતો હતો કેમકે મારી પાસે તો સામાન બી હતો, એ લોકોને કૂતરાને બી લાગતું હતું કે આ અદભુત વસ્તુ છે શું છે. તો પછી મેં એમને બિસ્કિટના પેકેટ આપ્યા, મારા જોડે એને ઉભા રહી ગયા અને ખરેખર મને બહુ સારું ગમ્યું. અને મેં બધાને સંદેશો આપ્યો કે તમે આમ લોકો પથ્થર ના આપો, આ લોકો ખાલી ખાવાના ભૂખ્યા છે, અમને ખવડાવીને તમે સેટિસ્ફાઈડ કરો. અને આવનારા સમયમાં મારે ગુજરાતથી અમુક જે છોકરા છે, સિલેક્ટેડ છોકરા, એમને બી મારે આગળની જે જર્ની છે એ પૂર્ણ કરવાની કોશિશ કરીશ કે જોડે જોડે આપણા ગુજરાતના અમદાવાદના જે ભાઈઓ છે એ બી આગળ વધે અને આવી રીતે યાત્રા પૂર્ણ કરે. જી કિરીટભાઈ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.